નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? શર્મિલાબેન જીતેન્દ્રભાઈ પટેલ. તમારું એડ્રેસ? માણસા, રિદ્ધિ સિટી એપાર્ટમેન્ટ. તાલુકો અને જિલ્લો? તાલુકો માણસા, જિલ્લો વિજાપુર. ઓકે મિત્રો, આપણે ગુજરાતની મુલાકાતે જઈ રહ્યા છીએ. ગુજરાતની અંદર માણસા સિટીની અંદર એક એવો કેસ છે કે જેને ચાર પાંચ પ્રકારના પ્રોબ્લેમ હતા અને બહુ બધી દવા લીધેલી છે, કોઈ જાતનું પરિણામ એલોપેથી દવાથી નથી મળ્યું. તો આપણે પરિણામની માહિતી લઈશું. શર્મિલાબેનને શેનાથી ફાયદો થયો છે? તો શર્મિલાબેન, પહેલાં તમારા પ્રોબ્લેમોની જાણ કરો કે શું પ્રોબ્લેમ હતા અને કેટલા ટાઈમથી હતા. મેનોપોઝની તકલીફ હતી, પછી તલની 22 વર્ષથી તકલીફ હતી. તલની એલર્જી. તલની એલર્જી? એટલે તલની એલર્જી એટલે શું થાય તમને? તલમાં તલ ખાવાથી વોમિટ ને પેટ ને એવો દુખાવો થતો. તલ એક સામાન્ય વસ્તુ છે કે વસ્તુ ખાવાથી પણ તમને આવા પ્રોબ્લેમો થતા હતા? એક પ્રકારની એલર્જી હતી 22 વર્ષથી. 22 વર્ષથી. બીજા પ્રોબ્લેમો શું હતા? થાઇરોઇડ ને માથાનો દુખાવો. હવે થાઇરોઇડ ના કારણે શું થતું હતું તમને? થાઇરોઇડ ના કારણે સૂજન આવી જતી અને માથામાં ને એમાં ગાંઠો થતી. બરાબર. આમ ગાંઠોની સાઈઝ કેટલી? સોપારી જેટલી. અચ્છા. હવે આ પણ પ્રોબ્લેમ કેટલા વર્ષ થયો આપણને? એ 7-8 વર્ષથી હતો. બરાબર છે. પછી બીજો પ્રોબ્લેમ શું હતો? બીજો પ્રોબ્લેમ હાથનો દુખાવો હતો, સખત દુખાવો થતો. જ્યારે એને આખી રાત ઊંઘ ના આવે, જ્યારે એને લટકાવી નીચે હાથ ને પગ, ત્યારે ઊંઘ આવે. હવે આ હાથ ને પગ દાબું કે જમણું અંગ તમારું પ્રોબ્લેમ વાળું હતું? જમણું હાથ. અચ્છા. એ તમે આમ નીચે લટકાવીને શું હાથ કે પગ, ત્યારે તમને નીંદર આવતી? ત્યારે નીંદર આવે ને આમ જાણે એમ થાય છે કાપી જ નાખું એવું થતું હોય. આટલું બધું તમે સહન કરેલું સતત? બરાબર. હવે આના માટે આપણે કોઈ દવા લીધેલી? હા, દવા તો ઘણી કરાવી. અમદાવાદ બધા દવાખાને જઈ ચૂક્યા પણ રિઝલ્ટ ના મળ્યું. બરાબર છે. તો આટલી બધા તમે 7-8 વર્ષ સુધી દવા લીધેલી છે, કોઈ તમે કહો છો કોઈ દવાખાનું બાકી નથી, છતાં દવાથી એલોપેથી દવાથી તમને આમ આમ એ દવા લેતા લેતા બીજા કોઈ પ્રોબ્લેમો થયેલા ખરા? બીજો એમ કે ઊંઘ જ આવી જાય દિવસના, સાંજ રાત્રે, મતલબ નીંદર આવ્યા કરતી, ઘેન ચડતું હતું, છતાં કોઈ તમારા પ્રોબ્લેમોમાં ફાયદો નહોતો. તો શર્મિલાબેન, તમને પ્રોબ્લેમોમાં પરિણામ મળ્યું છે શેનાથી એ બતાવો તમે મને. નેત્રમોર પાવડરથી. આ નેચરમોર પાવડરથી. નેચરમોર પાવડર ને બીજું શું લીધેલું છે? મિત્રો, આ બતાવેલ છે અહીંયા નેચરમોર પાવડર એટલે એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે અને આ છે ડાયટરી સપ્લિમેન્ટ. કેટલા ડબ્બા પાવડર પીધેલો છે આપણે? નેચરમોર પાવડર 5-6. અચ્છા. અને જોઈન્ટ કેર 4. મતલબ 2 મહિનાનો કોર્સ જોઈન્ટ કેર અને 5-1 મહિનાનો કોર્સ તમારો નેચરમોર. ફાયદો શું જણાય છે તમને? ફાયદો તો એનામાં એકદમ એલર્જી, ફૂલ એલર્જી. એનર્જી એકદમ છે, મતલબ એનર્જી તમને સારી છે? એનર્જી સારી છે. બીજું? ને એનાથી રિઝલ્ટ સરસ ફેર પડી. હવે તમારા જે પ્રોબ્લેમ હતા લોહીની ગાંઠો હતી એ એમાંય રિઝલ્ટ છે. અને થાઇરોઇડ હતો એ મટી ગયો. હમણાં જ દવાખાને બતાવ્યું, ચેકઅપ કરાવ્યું. ચેકઅપ કરાવ્યું. અચ્છા. તો હવે થાઇરોઇડ નથી? ના, નથી, બિલકુલ નથી. પછી હાથનો તમે પ્રોબ્લેમ કહેતા હતા એમાં કેવું છે? પણ નથી, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સ્ફૂર્તિનો અનુભવ સારો થાય છે? પછી ઘરકામ કરવામાં કેવું લાગે છે? ઘરકામ તો બધું જાતે જ કરું છું. પછી તમે તલ વાળી જે એલર્જી કહેતા હતા એ સરસ, એની આમ તમે ચકાસણી કરેલી ખરી? હા, એની કરેલી ને. અમારા અપ્લાયન્સ વાળા હતા ને, એ આવ્યા હતા ઘરે મીટિંગ આપવા. અચ્છા. તો એ લોકો અમને ઘરે બેસાડીને જ એમ કે ઢોકળા ખવડાયા હતા તલવાળા, કે તમે આ ખાઈ જુઓ, તમને રિઝલ્ટ મળશે. અચ્છા. તો એમના સામે જ મેં એક પ્લેટ ભરીને ઢોકળા ખાધા, કશું જ નતું. તો મતલબ પરિણામ 100% તમને મળી ચૂક્યું છે. નેચરમોનના જાર અને જોઈન્ટ કેર કેપ્સ્યુલ તમારા તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. હવે આ તમારા પરિવારમાં આ નેટસપને બીજી અન્ય કોઈ પ્રોડક્ટ તમે કોઈને આમ યુઝ કરાવો છો ખરા? હા, બધા 10-10 જણા અમે કરીએ છીએ. અને આ ચોકલેટ પાવડર છોકરાઓ લે છે. હવે આ કોને લેવડાવેલો છે ચોકલેટ પાવડર? મારા બેબીને. શું નામ છે બેટા તારું? ભક્તિ જીતુભાઈ પટેલ. ભક્તિબેન, તમને શું પરિણામ છે આ પાવડર થી? એટલે પહેલા સ્ટડીઝમાં થોડું વીક હતું પણ હવે આ પીવાથી સારું છે. અત્યારે તમારું સ્ટડી શરૂ છે? હા, ચાલુ છે. તમારા જે રિઝલ્ટ ના તમે ટકાવારીની વાત કરો છો, એમાં તમારા પર્સન્ટેજ કેટલા આવતા હતા? મીન્સ પહેલા 65 ની આજુબાજુ આવતા હતા. બરાબર છે. સંતુષ્ટ તો છો ને શર્મિલાબેન? આ પાવડર તમને મળ્યો છે કોની ભલામણથી? એ મારા સુરતમાં નવસારી મારા જીજાજી છે. શું નામ છે? ગૌતમભાઈ પટેલ. અચ્છા.
એમના માધ્યમથી મળ્યું. બરાબર છે. પેલા એમ કે મને તકલીફ હતી એટલે મારા બેન આવી હતી, તો મારા બેન કે આ તું એક પાવડર પી, આ પાવડર પી જવ કે થોડીક તકલીફ તને આરામ મળશે એમ. કારણ કે ઘણા બધા પ્રોડક્ટ વાપર્યા હતા એટલે એના પપ્પાને વિશ્વાસ નહોતો. એમવે ને ઇનવે ને બધી કંપની આવી ગઈ, અલગ અલગ કંપની ના પ્રોડક્ટ નો ઉપયોગ કરી ચુક્યા હતા એટલે ડરતા હતા, એટલે આ લોકો ડરતા હતા. એટલે પછી એના પપ્પાને તો વિશ્વાસ નહોતો, પણ છાનો માનો મારા બેને એક ડબ્બો પીવડાયો ને નેત્રમોર પાવડર, એટલે સારું રિઝલ્ટ આવ્યું થોડું. પછી તમે આનો કોર્સ પૂરો કર્યો? હા, ત્યારે વળી એને સાંજે એને પપ્પા લઈ આવ્યા એક મહિના પછી કે તું આ લે, એટલે કુદરતે વળી બધી દેપાઈથી સારો મેળ કરી દીધો, એટલે એક જડીબુટ્ટી જેમ ઘરમાં વસી ગયો. કોઈ બી નાના મોટા તકલીફ હતી એને દૂર થઈ ગઈ. શું વાત કરો છો? મારા સાસુને બહુ તકલીફ હતી પગમાં ને એમાં સૂજન આવતી. એમની ઉંમર? એ 70 વર્ષના છે. સસરાની ઉંમર? એ 72 કે એવી રીતે. અચ્છા, હવે એને તમારા સસરાને પ્રોબ્લેમ શું હતો? ડાયાબિટીસ નો હતો. સાસુને? સાસુને પગનો દુખાવો બહુ હતો. તો એ લોકોના કેસમાં કેવું લાગે છે? એમને તો સરસ રિઝલ્ટ છે, એ તો કે અમે આજીવન આ જ લેશું, દૂધને એક ગ્લાસ ઓછો પીશું પણ આ પાવડર પેલો પીશું. શું વાત કરો છો? સરસ. તો તમે મતલબ તમારો આખો પરિવાર ખુશહાલ છે? બરાબર ને, ખુશહાલ છે. તો માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.